કોઈ કવિએ કહ્યું છે કે દેખાયાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ અનુભવની દુનિયા અમારી. આજની અમારી પેશન સ્ટોરીમાં વાત કરીએ કંધારામાં પડેલા સંગીતની રોશનીની. કોઈ કવિએ કહ્યું છે કે દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ અનુભવની દુનિયા અમારી. આજની અમારી સ્પેશિયલ સ્ટોરીમાં વાત કરીએ એક અંધારામાં પડેલા સંગીતની રોશનીની. જ્યારે આપણે કોઈ વ્યક્તિને અપંગ કે નિસહાય હાલતમાં જોઈએ ત્યારે આપણી હમદર્દી સહાનુભૂતિ એમના પર ઝલકાય છે. કુદરતનો કહેર એક જ પરિવાર પર. કોઈ પણ પરિવારમાં વ્યક્તિ અપંગ હોય ત્યારે સમગ્ર પરિવારનો પ્રેમ તેના પર ઢોળાય છે. પરંતુ આબલું ફાટે ત્યારે થીગડું ક્યાં દેવું, એવી જ કરુણાતિકા બનાસકાંઠાના આંગણે જોવા મળી છે. સંગીતના દીવાથી કર્યું ઘરમાં અજવાળું. એક જ પરિવારના માતા પિતાના ચાર ચાર સંતાનોના આંખોના દીવા બુઝાવી દઈને જાણે વિધાતાએ કેવા કર્મોનો બદલો લીધો. વડગામ તાલુકાના મેગાળ ગામે રહેતા રાવત પરિવારના માતા પિતા ઉપર જાણે અભિશાપ વર્ષ્યો હોય તેમ તેમના ચારેય સંતાનો જન્મજાત અંધત્વ સાથે છેડો બાંધ્યો. માતા શારદાબેન અને પિતા બાબુભાઈને ત્યાં જન્મ લેનાર પ્રથમ પુત્ર ભીખાભાઈના જન્મ પછી આંખોના દીપ બુજાઈ ગયા. છૂટક મજૂરી કરીને પરિવાર નિભાવતા પિતા પર તો જાણે આભ ફાટ્યું, તેમ છતાં પણ પરિવારના મોભી એવા હિંમતવાન માતા પિતાએ મહેનત મજૂરીથી જીવન માત્ર નિભાવે રાખ્યું. પિતા હિંમત ન હાર્યા, બાળકો માટે બન્યા સહારો. વડગામ તાલુકાના મેગાળ ગામના શહેરમાં બાબુભાઈ ગોદળભાઈ, અમે ગરીબ પરિવારમાં અમે ગરીબ માણસો છીએ. એમાં મારા ઘરે ચાર બાળકો બ્લાઇન્ડ છે. બ્લાઇન્ડને અમે પૂરી મજૂરી મહેનત કરી અને આટલા સુધી ભણાયા અને હાલ પોતે પણ મજૂરી કરીને ચલાવીએ છીએ. અને ઘરમાં રહેવાની પણ થોડી તકલીફ છે, ઘરના માટે થોડી તકલીફ જેવું છે. પરંતુ વધારે દુઃખની વેળા ત્યારે આવી કે જ્યારે તેમના ત્યાં જન્મ લેનાર ક્રમશ બીજા ત્રણ સંતાનોને પણ અંધત્વનો અભિશાપ નડ્યો. તો વિચારો, આવી પરિસ્થિતિમાં મા બાપના હૈયે શું ગા વીત્યા હશે. તેમ છતાં સંતાનો માટે ખડે પગે રહેતા પિતાએ બાળકોને વિકલાંગ સ્કૂલમાં ભણતર અપાવીને લખતા વાંચતા કર્યા, જેથી કરીને બાળકોના જીવનમાં થોડી મુશ્કેલીઓ ઓછી પડે. જય માતાજી. હું સેનમાં ભીખાભાઈ બાબુભાઈ ગામ મેગાળ. અમે કુલ ચાર ભાઈ બહેન અંધ છીએ અને લગભગ હું નાનો હતો 5 વર્ષનો ત્યારે ભણવા બેઠા અમે ચારે ભાઈ બહેન. અને એ સમયે પહેલાં અમે દેખતાની સ્કૂલમાં આપણે જે પ્રાથમિક હોય છે ત્યાં બેઠા હતા. અને ત્યાં પછી પહેલું બીજું ધોરણ તો અમે ભણ્યા, પણ ત્યાંના શિક્ષકોનું કહેવું એમ થયું કે તમને દેખાતું નથી તો અહીંયા અમે આવી રીતે તો તમને ભણાવીશું ખરા, પણ આગળ તમારે કંઈક કરવું હશે કંઈક તમારી રીતે તો એ થશે નહીં એમ. તો એના માટે મારા પપ્પાને એમને એ લોકોએ બોલાયા અને પછી પાલનપુર બ્લાઇન્ડ સ્કૂલ છે મમતા મંદિર તો એનું સરનામું આપ્યું. તો પછી અમે ત્યાં આગળ ગયા અને ત્યાં પછી હું પહેલું બીજું ધોરણ ભણ્યો તો અહીંયા પ્રાથમિકમાં અને ત્યાં પછી હું ત્રીજા ધોરણથી ભણવા બેઠો. એટલે અમે કુલ ચાર ભાઈ બહેન ત્યાં ગયા ભણવા. ત્યારે શું કે અહીંયા પરિસ્થિતિ ઘરની એને થોડી વીક હતી, એના કારણે થોડું પૈસામાં ને એમાં તકલીફ હતી, પણ રહેવાનું ને બધું ત્યાં હતું એટલે બહુ વાંધો ના આવ્યો. પણ ત્યાં હું ત્રીજા ધોરણથી ભણવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે ત્યાં સંગીત ને બીજા ઘણા બધા વિષયો ભણાવવામાં આવતા અને ત્યાં બ્રેલ લિપિ બ્લાઇન્ડને આવે છે, આપણે જે તમે નોર્મલમાં લખો છો એ રીતે અમારે બ્રેલ આવે. તો બ્રેલ લિપિમાં અમે એ શીખ્યા અને બ્રેલ લિપિ થ્રુ આટલા સુધી પહોંચ્યા છીએ. અને ત્યાં આગળ ભણતા અમુકવાર શનિ રવિ હોય, કોઈ જરૂર પડે ચીજવસ્તુની તો એ શનિ રવિ વાલી આવે પપ્પા આવે તો લેતા આવતા વસ્તુ કોઈ પણ હોય તો એ. પણ એમ કે પપ્પાને ત્યારે ખેતીનો ભાગ રાખતા ને એ રીતે એટલે પરિસ્થિતિ એટલી બધી પેલી નહીં, પણ જ્યારે પણ આવે ત્યારે ચાર ભાઈ બહેનને હાથમાં 10-10 રૂપિયા આપે અને પારલે આપે, કારણ કે એટલી પરિસ્થિતિ એ નહીં.
એટલા માટે. અને પછી એમ કરતાં કરતાં બહુ તકલીફ વેઠી ખરી મારા મમ્મી પપ્પાએ ચારેને ભણાવવા માટે. અને ત્યાર પછી એમ 12 ધોરણ હું ત્યાં ભણ્યો અને ત્યાર પછી મેં મ્યુઝિક કોલેજ કરી, કારણ કે 3-4 ધોરણમાં હતો ત્યારે ત્યાં સંગીત વિષય ચાલતો હતો. તો ત્યારે મને સંગીતમાં થોડું એમ રસ હતો પહેલેથી, કારણ કે હું નાનો હતો ને ત્યારે પણ આ ટવકાર બીટ્સ ને એ બધી જે હોય છે નીતિનભાઈને આપણે પ્રકાશભાઈને એમને બહુ સાંભળતો, એટલે મને રસ પહેલેથી જ હતો કે મારે પણ કલાકાર બનવું છે એમ. એટલે મેં સંગીતમાં રસ રાખ્યો હતો પહેલેથી, એટલે મને સંગીતમાં સાહેબ કોઈ પણ લેસન આપે, કોઈ પણ વસ્તુ હોય તો એને હું કેચઅપ કરી અને 12 ધોરણ સુધી તો ભણ્યો, પણ પછી કીધું સંગીતમાં કંઈક આગળ કરવું છે તો એના માટે પાલનપુર આપણે ફાઇન આર્ટ્સ કોલેજમાં મ્યુઝિક કોલેજ કરી. અને એ કોલેજ કર્યા પછી અત્યારે હું અંબાજીમાં પ્રાઇવેટ સ્કૂલમાં જોબ કરું છું. અંધકારમય જીવનમાં થોડી રોશની આવા જેવી વાત કરીએ તો મોટો પુત્ર ભીખાભાઈ સંગીતમાં વિશારદ થઈને પાર્ટ ટાઈમે કામે લાગ્યો. એ પણ જીવના જોખમે અંધત્વને સાથે લઈને કામે જવું કઈ આસાન વાત નથી. તેમજ એમના પર જાણે કૃષ્ણ ભગવાનની કૃપા હોય તેમ વાંસળીના સુરો એમના મુખે રેલાય ત્યારે જાણે આખું મેઘાળ ગામ રાશે રમે તેવી મધુર વાંસળી પણ ભીખાભાઈ વગાડી લે છે. આંખો ભલે સાથ ના આપે પણ હાથ ભગવાને આપ્યા છે એનો આભાર છે. ભીખાભાઈ હાર્મોનિયમ પર પણ પોતાની આંગળીઓ ફેરવીને સરસ મજાનું ભજન અને ગીત ગાઈ લે છે. અંધત્વથી ઘેરાયેલા પરિવારમાં જાણે સંગીતનું અજવાળું થયું એમ કહી શકાય. આપણા સમાજમાં આવી અનેક વિકલાંગતાથી ઝઝૂમી રહેલા આવા સિતારાઓને ક્યાંક સફળતાનું આકાશ મળે એવી આશા સાથે ભીખાભાઈએ અમારી મુલાકાત કરી અને પોતાના જીવનની દશા અમારા સામે વ્યક્ત કરી. કોની પડશે કૃપા દ્રષ્ટિ, શું મળશે આવા પરિવારોને રોજી રોટી? સમગ્ર ગામનો પ્રેમ આ પરિવાર પર તો છે જ, પરંતુ આજીવન આ પરિવારને મદદ કરી શકે તેમ નથી. કોઈ ઉદ્યોગપતિ દ્વારા આવા પરિવારોને તેમની અપંગતામાં પણ નિભાવ કરી શકે તેવી રોજગારી મળી રહે તેવો વિચાર કરવો જોઈએ. ગીત સંગીત સંસ્થાઓ પણ મોટા હૃદય રાખે અને આવા સમાજના કલાને આગળ લાવે અને આવા પરિવારો પર સૌએ કૃપા દ્રષ્ટિ રાખીએ. રિયા સોલંકી, ZSTV, બનાસકાંઠા.